आध्यात्मिकता ने धर्म त्रिवेणी संगम कार्यक्रम एटले के भविष्य दर्शन में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे भाविका। बार राशि जातको नो आज नो दिवस केवो रहेशे, आज नो पंचांग शू छे, आज जेनी जन्म तारीख छे, लग्न तिथि छे, तेनो आगामी वर्ष केवो रहेशे, खास करीने आजे छे कया मंत्र नो जाप तमने फायदो करावी शके छे अने सारू दान करवाथी पुण्य प्राप्त थशे। आ तमाम बाबतो अंगे मार्गदर्शन आपवा माटे मारी साथे जोडाई गया छे ज्योतिष आचार्य डॉक्टर महेन्द्रभाई पंड्या। महेन्द्रभाई आपनो खूब खूब स्वागत। धन्यवाद। शुरुआत करी आजना पंचांग थी। श्री गणेशाय नमः। अविनय मपनय विष्णु दमय मन समय विषय मृग तृष्णाम भूतदयाम विस्तारय तारय संसार सागरतः दिव्य धुनि मकरंदे परिमल परिभोग सच्चिदानंदे श्रीपति पदारविंदे भवभय खेदश्चिदे वंदे। सो दशम मित्र सुप्रभात। जय गणेश। भविष्य दर्शन कार्यक्रम में आप सबनु हार्दिक स्वागत। राशि भविष्य जोता पहला जो ये पंचांग पंचांग शू कहे आज तो आज तारीख 9/6/2021 भगवान श्री हरि कहता नारायण ने प्रिय एवं आज बुधवार है जो बुद्धि दाता है एवं बुद्धि आज वार है बुधवार है। वैशाख महीनो कृष्ण पक्ष और आज चतुर्दशी कहता 14 है जो बपोर 1:57 सुधी चले त्यारबाद अमावस्या की शुरुआत थे पर आज 14 गणाशे तिथि प्रमाण कृतिका नक्षत्र सवार में 8:42 सुधी चले है त्यारबाद नक्षत्र की शुरुआत ए रोहिणी है मतलब कृतिका नक्षत्र में अत्यार चाली रहा है 8:47 रोहिणी नक्षत्र की शुरुआत थे। ग्रति नाम नो योग शकुनीकरण एनो मतलब कि 1:57 सुधी शकुनीकरण रहे। करण नो बीजो भाग एटले चतुष्पाद है तो चतुष्पाद करण ए बपोर 1:57 पछी शुरू थशे। आज की राशि की बात करवामां आवे तो वृषभ राशि है बहु बहु अक्षर है वृषभ राशि अक्षरो है एनो स्वामी शुक्र है तो आज दिवसे जो कोई जातक नो जन्म थाय एनी वृषभ राशि आवशे अने अने येदा शुक्र प्रधान होवाना कारणे जे लोको शेर बजार साथे संकळायेला होय एना माटे आजनो दिवस श्रेष्ठ रहेशे। शुक्रवार होवाना कारणे लक्ष्मीना उपासको माटे आजनो दिवस श्रेष्ठ रहेशे। शुक्रना उपासक जे कोई होय एना माटे आजनो दिवस श्रेष्ठ रहेशे। મહેન્દ્રભાઈ આજે જેની જન્મ તારીખ છે લગ્ન તિથિ છે તેનું આગામી વર્ષ કેવું રહેશે? પહેલા જેને દર્શકોને આજે જન્મ તારીખ છે તમામ મિત્રોને ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામનાઓ જન્મ દિવસ નિમિત્તે ભગવાન ગણપતિ બાપાની કૃપા સદૈવ તમારા ઉપર રહે એવા સુભાશીષ સાથે મિત્રો શરૂઆત જ્યારે વર્ષની કરવાની હોય ત્યારે માતા પિતાના ચરણોમાં નમસ્કાર કરીને કરતા હોઈએ છીએ ઈષ્ટ દેવતાને યાદ કરતા હોઈએ છીએ આમ દરરોજ ગમે તેવા હોઈએ પણ જન્મ તિથિ જે દિવસે આવતી હોય જન્મ તારીખ દિવસે આવતા હોય એવા રૂડા લાગીએ આપણે હે મૂરખતું મોઢું હોય હસતો ચહેરો હોય મોઢામાં કોઈ ગોળ મૂકી દીધો હોય ને એવી પ્રસન્નતા હોય શું કામ કે આજે જન્મ તારીખ છે તો વિચાર તો કરો તમે કે જન્મ તારીખનું કેટલું મહત્વ હશે એક ગમે તેવો વ્યક્તિ હોય અને છતાંય જેની જન્મ તારીખ જ્યારે આવતી હોય ત્યારે સદૈવ પ્રસન્ન રહેતો હોય એવો એનું ચહેરો તમને દેખાય પણ આમ સાતમાં એવું કહેતા ગામડામાં કે બેસતા વર્ષના દિવસે તમને જે પ્રાપ્ત થાય એ આખું વર્ષ તમને મળે જે બેસતા વર્ષે વધારે ઊંઘી રહે આખી વર્ષે એને ઊંઘવાનું આવું એવું પહેલાં આપણે ગઈડીઓ આપણે કહેતા કે બેસતા વર્ષ દાડે જે થાય એ બધું પછી આ 12 મહિના ચાલે એમ તમારા માટે આજના દિવસે તમે જે કંઈ કરશો એ લાંબા સમય એટલે 1 વર્ષ સુધી તમને સારો ફાયદો અપાવશે તો પ્રથમ તો જે આપણા ઈષ્ટદેવ હોય જે આપણા કુળદેવી હોય અથવા તો જેને આપણે માનતા હોઈએ એના દર્શન કરવા જોઈએ દર્શન કરવાથી દુઃખ તળે કારણ કે જૈન આગમમાં લખ્યું છે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ણ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ તો અહીંયા દર્શન કરવા જોઈએ ઈષ્ટદેવના દર્શન થાય કુળદેવના દર્શન થાય માતા અને પિતાને વંદન કરવા જોઈએ દિવસની શરૂઆત કરવી જોઈએ દાન દેવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે દૂધનું દાન દેવું જોઈએ દહીંનું દાન દેવું જોઈએ અથવા તો સફેદ એટલે ફળમાં કેળાનું દાન દેવું જોઈએ અથવા તો કોઈ પણ ચોખા છે સાકર છે એનું દાન દેવું જોઈએ તો આ પ્રમાણે આ દાન તમને આગળ સમય દરમિયાન લાભ કરાવડાવે હવે આગામી વર્ષ દરમિયાન એવા 3 દિવસ છે કે જે તમને ફળશે કયા કયા છે તો એકમાં બુધવાર હોય તો આમ તો એમ કે બુધ કરે શુદ્ધ પણ સાથે સાથે બુધે બેવડાય તો બુધની શુદ્ધતા માટે કોઈ પણ કામ કરો તો બુધવારે કરજો સારો લાભ કરાવડાવશે સાથે સાથે શુક્રવાર લક્ષ્મીનો વાર છે શનિવાર છે હનુમાનજીનો વાર છે આ 3 વાર દરમિયાન કોઈ પણ કામકાજ કરશો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે એમાંય તમારા માટે અનુકૂળ વાળા જે હોય તો એ બુધ પ્રધાન જેને કહેવાય કન્યા રાશિ હોય જેની મિથુન રાશિ હોય એ આગામી વર્ષ દરમિયાન તમને અનુકૂળ બનશે વૃષભ રાશિ હોય જેની તુલા રાશિ હોય એ આગામી દરમિયાન તમને અનુકૂળ બનશે સાથે સાથે મકર રાશિ કે કુંભ રાશિ વાળા જાતકો આગામી વર્ષ દરમિયાન તમને કંઈક ને કંઈક લાભ કરાવડાવશે કંઈક કંઈક તમારી સેવા મળે છે અથવા તો તમારું ભલું ઈચ્છશે જેના કારણે તમે આગળ વધી શકો રત્ન પહેરવાની ઈચ્છા થાય તો વાણી ઉપર આગામી વર્ષ દરમિયાન થોડો કંટ્રોલ રાખવો પડશે બુદ્ધિશક્તિ ભગવાને ઘણી આપી હોય પણ ક્યાં અને કેવી રીતની વાપરવી જો ખબર ના હોય દરિયો ગાંડો થાય તો દરિયાને કોઈ જોવા ના જાય
પણ દરિયો એ પોતાની પદ્ધતિથી વહેતો હોય તો બધા દરિયાને જોવા માટે જાય, એ જ પ્રમાણે વ્યક્તિના વ્યક્તિત્વમાં એની બુદ્ધિશક્તિનો જેટલો ઓછો ઉપયોગ કરે અથવા સારો ઉપયોગ કરે ત્યારે જે માણસ આગળ વધી શકતો હોય છે. અને કદાચ તમને વધારે લાગતો હોય તો કંટ્રોલ જેમ કહેવાય તો બુદ્ધનું રત્ન એ પાનું, પાનું કંટ્રોલ કરે, ઈચ્છાશક્તિ સારી આપે, બુદ્ધિશક્તિ સારી આપે, જ્ઞાન સારું આપે, આવડત સારી આપે, નોકરિયાત વર્ગને સારી નોકરી અપાવડાવે, વિદ્યાર્થીઓને સારી પરીક્ષામાં સફળતા અપાવડાવે, ધંધાકીય ક્ષેત્રમાં કામ કરાવડાવે, તેને ધંધામાં લાભ કરાવડાવે, જેને રોગ શોક દુઃખથી ઘેરાયેલો હોય એને મુક્ત કરે, તો આગામી વર્ષ દરમિયાન પંડાનું રત્ન ધારણ કરશો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. સાથે સાથે કાંસાના પાત્રમાં ભોજન કરવું જોઈએ, અથવા તેરસ અથવા પ્રદોષ આવતો હોય, શિવરાત્રી આવતી હોય ત્યારે કાંસાના પાત્રમાં ચોખા ભરવામાં આવે અથવા તલ ભરવામાં આવે યા દાન કરવામાં આવે તો પણ સારી સફળતા તમને પ્રાપ્ત થાય. બને ત્યાં સુધી લીલા રંગનો ઉપયોગ વધારે કરજો, આગામી વર્ષ દરમિયાન તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ પણ કામકાજ કરવું હોય અને ઉત્તર દિશા તરફ જો કામકાજ કરવાનું થાય તો વધારે તમને સફળતા અપાવે આવા યોગ પણ બની રહ્યા છે. સાથે સાથે કદાચ ભોજન કરવામાં શેનો વધારે ઉપયોગ કરો તો મગનો ઉપયોગ વધારે કરજો તો એનાથી તમને સારો લાભ થશે. તો આ પ્રમાણે આગામી વર્ષ દરમિયાન તમારું આ વર્ષ સારું જે જઈ રહ્યું છે એ આગામી સપ્તાહ કહેવાય કે આખો મહિનો કહેવાય કે આખું વર્ષ કહેવાય, પણ ધીમે 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 પ્રગતિના સોપાન તમે સર કરી શકશો. હવે આજે જેની લગ્ન તારીખ છે તેવા તમામ દર્શક મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તો જીવનમાં કોઈ પણ સારું સુખ જ્યારે પ્રાપ્ત કરવાનું હોય ત્યારે પ્રથમ આપણે વિચાર કરતા હોઈએ છીએ, પછી માણસ કામ કરતા હોય છે. ઘણા માણસો પહેલા કામ કરી લે અને પછી વિચાર કરે. તો તમારે શું નક્કી કરવાનું છે, તમારે શું જોઈએ છે? પહેલા વિચાર કરીને પછી કામ કરવું છે તો સફળતા સારી મળે. હવે પહેલા કામ કરી લઈએ અને પછી વિચાર કરીએ કે ના કર્યું તો સારું હતું, આવું ન થાય એના માટે કાળજી રાખજો. જે નવદંપતિ છે, દાંપત્ય જીવનમાં ક્યારેક ક્યારેક કોઈ એક ઝાડને બીજી જગ્યાએ વાવવાનું હોય ત્યારે એને ઉગતા થોડી વાર લાગે. દાંપત્ય જીવનમાં પણ આવું છે, તરત સાચું અને સારું સુખ ન મળે, થોડીક ધીરજ રાખવી પડે, થોડુંક ધ્યાન રાખવું પડે, એમ કરતા કરતા આગળ વધી શકાય. પાકટ દાંપત્ય જીવનવાળા દંપતીઓને પણ આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠતા આપશે, મનમેળ સારો આપશે, વિચારોમાં એકતા આપશે, સારી અને સાચી મિત્રતા કેળવાશે, પરિવારમાં સારી સુખાકારી મળશે, સંતાનોનું સારું સુખ મળશે, ઘણી બધી સફળતાઓ આપણને આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થવાની છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં દરરોજ અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપો છો, આજે કયા વિષય પર? દિન વિશેષમાં આજે વાત કરીએ તો બુધવાર છે, તો સામાન્ય બુધવાર એટલે બુધનો વાર ગણાય. તો બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ. બુદ્ધ એટલે આમ તો સામાન્ય રીતે આપણે કહીએ ને વર રાજા, વર એટલે શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ જે હોય એ બુધવાર હોય. તો આ પછી ગુજરાતીમાં કહેવાય છે કે બુદ્ધ કરે શુદ્ધ, બુધવારના દિવસે શુદ્ધિ મળે. કોઈ પણ કામકાજ કરીએ બુધવારે શુદ્ધ થાય, પણ અમુક કામો એવા છે બુધવારે બેવડાય. તો આવા સમયે આ જે વાર છે એનો આમ તો બુધ એ ગ્રહ સ્વામી છે, પણ આજના આ વારનો બીજા ભગવાન શ્રી પંચાયતન દેવતાઓમાં જોઈએ તો ભગવાન નારાયણ છે, વિષ્ણુ ભગવાન છે. આવો આ પવિત્ર અને મંગલમય આજનો આ વાર છે. હવે સામાન્ય રીતે આપણને ખબર છે કે બુધની રાશિ બે છે, એક મિથુન રાશિ છે અને એક બુધની રાશિ કન્યા છે. ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે કન્યા રાશિની અંદર. તો અહીંયા બુધની આ બે રાશિ છે, સાથે સાથે મીન રાશિમાં બુધ નીચનો બને છે. તો મીન રાશિમાં જેનો બુધ પડ્યો હોય તેવા લોકો માટે બુધ ખાડે કહેવાય. છઠ્ઠા આઠમા અને બારમા સ્થાનમાં પડ્યો હોય ત્યારે બુધ ખાડે કહેવાય. પાપ ગ્રહો સાથે યુતિમાં હોય ત્યારે બુધ ખાડે કહેવાય. રાહુ જેવા ગ્રહ સાથે જ્યારે બુધ પડ્યો હોય ત્યારે પણ સારો નહીં. તો આ બધી બાબતોમાં બુધનું આજના દિવસ માટે આપણે ચિંતન કરીએ કે બુધ શું આપે. તો તમે જોજો દરેક ગ્રહોનો પોતાનો એક કારકત્વ હોય. તો કારકત્વમાં બુધનું જે કારકત્વ છે બીજું સ્થાન છે, બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે. તો બુધનું કારકત્વ વાણી છે. હવે તમે વ્યક્તિ કેવો છે એનો તમારે જો કદાચ પરિચય કેળવો હોય, સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે હું તમારો ભવિષ્યકાળને તમારો ભૂતકાળ બે કહી દઉં, તમે મારી સાથે 5 મિનિટ ખાલી વાત કરો. તો 5 મિનિટ વાત કરવાથી વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય થઈ જાય છે. અને કદાચ એટલા માટે મને લાગે છે ગામડામાં શહેરમાં જ્યારે પણ કોઈ છોકરી જોવા જવાની હોય, છોકરા જવાના હોય, ત્યારે માતા પિતા એમ કે તમારે વાત કરવી હોય તો કરો. અને એ રીતે 5-10 મિનિટ એ લોકો વાતો કરતા હોય છે. મૂળ વસ્તુ આ છે કે વ્યક્તિના પરિચયમાં ક્યારેક ક્યારેક 5 મિનિટમાં જ ખબર પડી જાય, અને ક્યારેક ક્યારેક આખી જિંદગી જાય તો ખબર ના પડે. હે, ક્યારેક ક્યારેક આ વસ્તુ બનતી જોવા મળે છે. પણ એનું કારકત્વ બુધ છે, સાથે સાથે બુદ્ધિનો કારક બુધ છે, મગજનો કારક બુધ છે. તો આ બધા બુધત્વના આ આશીષમાં વરસાવતા છે. સાથે સાથે તમે જુઓ કે ચામડીની વાત કરીએ, ત્વચા જે છે એ ત્વચા પણ બુધના પહેલામાં આવે છે. હવે આપણે જે સંદેશા વ્યવહારમાં અત્યારે જે કહીએ કે સોશિયલ મીડિયા, આ પણ બુધના વર્ચસ્વમાં આવે છે. તો ઘણી વખત તમે જોજો કે દહીંને યોગ્ય રીતે આપણે જોઈએ છીએ, ક્યારેક ક્યારેક દહીં આપણને મોડું લાગે, ક્યારેક ક્યારેક દહીં આપણને ખાટું લાગે. તો મેળવવા વાળાને ખબર છે કે કઈ રીતે દહીં મેળવવાથી દહીં ખાટું થશે, કઈ રીતે મેળવવાથી દહીં આપણી મીઠું થશે. તો આ જ પ્રમાણે ભગવાન આપણને કયું કેરૂતનું આપે છે એ કુંડલીના આધારે આપણે જોઈ શકીએ છીએ. માટે બુધને ધ્યાનમાં રાખવામાં આવે તો વાણીનો કારક જે બુધ છે, માણસ કેવું બોલશે, મીઠું બોલશે, સારું બોલશે, પ્રિય બોલશે, તો આ પ્રિય બોલવું સજ્જનતા, દાતારી સુરપંથ એતા અભ્યાસે ન મળે, બિનુ કૃપા ભગવંત, ભગવાનની કૃપા હોય તો જ વાણી સારી પ્રાપ્ત થતી જોવા મળે છે. એ બુધનું કારકત્વ છે.
सारी विद्या माटेनी वात करो, अरे धन प्राप्ति की सारी बात करो, आ बधी बात, आ स्वास्थ्य की बाबत में तो विचार करो, विचार तो घना बधा एवा फेक्टरो छे के जे बुध साथे संकळायेला छे, तो आवा समये बुध ने ध्यान में राखवो रह्यो। पण आजे आपणे एक पण वात करी लीए के बुध मानो के नबळो होय, कुंडली में नबळो होय तो शुं करवुं जोईए, बुध ने सारो बनावो होय तो शुं करवुं जोईए। वाणी में आपणे कदाच घणी वखत आपणे नहीं कहता गमे एटलुं हारुं बोलीए अने छतां हामेनो पोतानी रीते एनो अर्थ काढे छे, क्यारेक क्यारेक एनो हारो पण निकळे, क्यारेक क्यारेक ई पोतानी बुद्धिशक्ति प्रमाणे माणस पोतानो अर्थ काढता होय छे। तो आज प्रमाणे बुध ने जो वधारे शुद्ध करवो होय तो भगवान गणेशजी की पूजा बुधवारे करवी जोईए। गणेशजी ने धरो चढ़ावाथी बुधवारना दिवसे सारी सफलता मळे। विद्यार्थी लभते विद्या, धनार्थी लभते धनम, पुत्रार्थी लभते पुत्रान, मोक्षार्थी लभते गतिम। तो भगवान गणपति ने बुधवारना दिवसे धरो चढ़ावाथी आवा सारा परिणामों आपणने प्राप्त थाय। बुधवारना दिवसे लीली वस्तुओनो उपयोग छे, हवे गाय माता छे, माता ने लीलू घास खवड़ावामां आवे अथवा तो लीलू घास कदाच उपलब्ध न होय तो एवा समय पालक अथवा तो कोई लीला शाकभाजी खवड़ावामां आवे, ए पण उपलब्ध न होय तो मगने बाफी गोळ नाखी रोटलीनी साथे जो गायने आजना दिवस माटे बुधवारना दिवसे खवड़ावामां आवे तो आ माणसनो बुध पावरफुल थाय अने एना कारणे एने सारी सफळतानी प्राप्ति थाय। क्यारेक क्यारेक पक्षीओने आपणे चरण नाखता होय छे, एवा समय सहेज बाफेला मगने पक्षीओने चरण तरीके आजना दिवस माटे नाखवामां आवे तो धननी वृद्धि थाय अने एना कारणे आपणने सारी सफळतानी प्राप्ति थाय। बुधवारना दिवसे अमुक वस्तुओ ना ज करवी, एमां खास करी बेंकमांथी पण जो लोन लेवानी होय तो बने त्यां सुधी बुधवारे ना लेवी, कोईपण व्यक्ति पासेथी उछीनो लेवानो होय तो बुधवारे ना लेवू, कोईपण व्यक्ति पासेथी उछीना पाछीना करवाना तो बुधवारे ना करूं। आ बुधवारे लेवड़ देवड़नी अंदर लेवानी वात ज्यारे खास आवती होय त्यारे बुधवारे देवू करवू नहीं, आपणे कायम आ माध्यमथी कहता होईए के बुधवारे देवू करो तो बेवड़ाय, मतलब के झड़पथी पूरू थतुं नथी, तो आ वस्तुने ध्यानमां राखवी रही। बीजुं खास करी बहेनो माटे बुधवारना दिवसे काळी वस्तुनो उपयोग ओछो करो, खास करी बुद्धिशक्तिनो उपयोग ज्यारे करवानो होय, वर्किंग लेडी छे, बीजानी साथे મળીને કામકાજ કરવાનું હોય, પોતાની પ્રતિભાને પ્રતિભાવંત બનાવવાની હોય તો આવા સમયે બુધવારના દિવસે બને ત્યાં સુધી કાળા વસ્ત્રને પહેરવા અથવા બુધવારના દિવસે કાળી વસ્તુનો ઉપયોગ ન કરો તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી રહી। હા, જેને મનથી કામ લેવાનું છે, જેને મગજથી કામ લેવાનું છે, જેને એકથી વધારે માણસો સાથે બેસીને કામકાજ લેવાનું છે એવા વ્યક્તિઓને દર બુધવારના દિવસે સપ્તસતી ચંડીપાઠ, જેને આપણે ચંડીપાઠ કહીએ છીએ, એ સપ્તસતી દુર્ગાનો ચંડીપાઠ જે વ્યક્તિ બુધવારના દિવસે કરે તો આખું અઠવાડિયું એના માટે એનર્જી મળે। સવારમાં મોબાઈલને ચાર્જ કરવા મૂકી દઈએ ને આપણે, અને એ ચાર્જ થયેલો મોબાઈલ આખો દિવસ આપણને ચાર્જિંગ મળે અને એના કારણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ, ચાર્જિંગ જતું રહે તો મોબાઈલનો કોઈ ઉપયોગ રહેતો નથી। એ જ રીતે બુધવારના દિવસે સપ્તસતી ચંડીપાઠ કરી અને જે વ્યક્તિ કામકાજની શરૂઆત કરે તો આગલા બુધવાર સુધી એટલે કે એક અઠવાડિયા સુધી માતાજીના આશીર્વાદ એને પ્રાપ્ત થાય અને બુદ્ધિ દ્વારા જેને કામકાજ કરવાનું હોય, વાણી દ્વારા જેને કામકાજ કરવાનું હોય, મગજ લડાવીને જેને કામકાજ કરવાનું હોય એવા વ્યક્તિઓ માટે આ બુધવાર આ પ્રમાણે શ્રેષ્ઠત્વ આપે છે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, હવે આજના શુભાંક, શુભરંગ, સમય, દિશા અને રાહુકાળ વિશે પણ જાણકારી આપશો। શુભાંક આજનો 9 છે, શુભત્વને આપવા વાળો અંક, કોઈ પણ કામકાજ કરીએ તો 9 અંક શુભત્વને અંક આપશે। લીલો રંગ, મોરપીછ રંગ આજના દિવસ માટે લાભ કરાવવા વાળો રંગ છે, મતલબ લીલા રંગનો ઉપયોગ કરવામાં આવે, મોરપીછ રંગનો ઉપયોગ કરવામાં આવે તો આજના દિવસ માટે આપણને સારો લાભ કરાવડાવે। શુભત્વને આપવા વાળો સમય કયો? સવારથી સાંજ સુધી, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય કદાચ જો આપણે માપીએ તો એવા સમયે બપોરે 12:54થી શરૂ કરો અને શુભત્વને 3:04 બપોર પછી, એટલે બપોરનો જે સમય છે આપણો મધ્યાહનકાળનો સમય છે, શુભત્વ નથી આપતો તો એના માટે આપણે શરૂ કરવું પડશે સાંજના કામમાં। તો સાંજે 3:40થી શરૂ કરો, 5:04 સુધીનો જે સમય છે એ સામાન્ય રીતે સારો સમય છે, જેમાં કોઈ પણ સારું કામ કરવાથી સફળતા મળે। રાહુકાળનો વિચાર કરવામાં આવે તો રાહુકાળના સમયે સારા કામો નથી થતા હોતા અને એ સમય બપોરે 12:54થી શરૂ કરો, 2:17 છે, મતલબ આજે વિજય મુહૂર્ત આપણને મળતું નથી। સાથે સાથે બુધવારના દિવસે મુસાફરી કરવાની વાત આવતી હોય ત્યારે મુસાફરી તો વર્જ્ય માનવામાં આવે છે, ખાસ કદાચ કંઈક લાગતું હોય કે ના જવું જ પડે એવું છે અને કર્યા વગર ચાલે એવું નથી, ત્યારે ગોળ અને ધાણા ખાઈ અને નીકળવામાં આવે, પ્રવાસ કરવામાં આવે તો કદાચ સારી સફળતા મળે। પણ એમાંય ખાસ કરી નૈઋત્ય ખૂણો હોય, ઈશાન દિશા હોય તો થોડુંક સાચવીને કામકાજ મુસાફરીમાં કરવાનું રહેશે। આજના દિવસ માટે કર્ક રાશિવાળા જાતકોએ થોડુંક ધ્યાનથી કામકાજ કરવાનું રહેશે, કારણ કે આજનો આ ઘાતચંદ્ર એમને ક્યાંક ને ક્યાંક તન મન ધનમાં ક્યાંક પરેશાનીને ઉભી કરાવડાવે, થોડીક કાળજી રાખીને આ પ્રમાણે દિવસ પસાર કરવાનો રહેશે। જય ગણેશ। ભવિષ્ય દર્શન કાર્યક્રમની આ સફર યથાવત રહેશે, રોકાઈએ વિરામ માટે। સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં, માર્ગદર્શન આપી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો? શરૂઆત કરીએ મેષ અને વૃષભથી। 12 રાશિઓમાં મેષ રાશિની જો વાત કરવામાં આવે તો અલય એના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે। બીજા સ્થાનમાં ચંદ્ર, રાહુ અને સૂર્ય સાથે જોડાયેલો હોવાના કારણે આજના દિવસ માટે ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે, ચયાપચયની ક્રિયામાં કદાચ થોડી તકલીફ રહે તેવી સંભાવનાઓ દેખાય છે।
બીજી વસ્તુ છે કે બુધ સાથે રહેલો રાહુ ક્યાંક ને ક્યાંક સ્વજનો દ્વારા થોડી પીડા આપે, સ્વજનો દ્વારા થોડી પરેશાની આપે, સ્વજનો થોડા નિરાશ કરે આપણને એવી સંભાવનાઓ દેખાય છે. ત્રીજી વસ્તુ છે શનિ મકર રાશિનો જે ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે, વેપાર ધંધાની અંદર પણ થોડુંક સાચવીને કામકાજ કરવું એ આજના દિવસ માટે આપણા માટે જરૂરી બનશે. આજના દિવસને વધારે સારો બનાવવો હોય તો પીપળાના થડમાં આજના દિવસ માટે સરસિયાના તેલનો અથવા તો તલના તેલનો દીવો કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો આપનો દિવસ આજનો વધારે સારો બને. હવે વૃષભ રાશિની વાત કરીએ તો બહુ અક્ષરવાળા જાતકો, શુક્ર પ્રધાન રાશિ એ વૃષભ રાશિ છે. ધંધાની અંદર આવકનું પ્રમાણ વધે એનું કારણ છે કે રાહુ, ચંદ્ર, સૂર્ય અને બુધ આ ચારે ચાર ગ્રહો એક સાથે બેઠેલા છે. એનો મતલબ કે તમારી જે ઈચ્છાઓ છે ફળીભૂત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે કામકાજની અંદર પણ ફાયદો થાય, કોઈ સારા સમાચાર મળે. હરીફાઈવાળા કુંભ રાશિનો ગુરુ છે, હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. ચણાની દાળનું યથાશક્તિ ગોળ સાથે દાન કરવામાં આવે તો વળી પછી વધારે સફળતા મળે. જય ગણેશ. દર્શક મિત્રો પણ આપના માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છે, તેમને સાંભળી લઈએ. ગાંધીનગરથી જોડાઈ ગયા છે મીનાક્ષીબેન. જી સરકારી નોકરી ની કોઈ ચાન્સ? કોણ બેન? એનું નામ છે તનુજા, મારા બેન છે. તનુજા તુલા રાશિ. હવે અહીંયા કન્યા રાશિમાં શુક્ર છે અને એ પણ સાતમા સ્થાનમાં છે. સગાઈ થઈ જાય અને લગ્નમાં થોડો વિલંબ થાય એવું આપનું કહેવું છે. તો જ્યાં સુધી વિવાહ અને લગ્ન વચ્ચેનો જે આપણો સમય છે એ સમય દરમિયાન કુળદેવીની ઉપાસના કરવામાં આવે, સપ્તસતી પાઠ કરવામાં આવે ચંડી પાઠનો, તો કદાચ વધારે સારી સગવડતા પ્રાપ્ત થાય. શુક્રવારના દિવસે કુળદેવીને સારો પ્રસાદ, મીઠો કોઈ પણ પ્રસાદ ધરાવી અને કુળદેવીના દર્શન કરવામાં આવે. ગણપતિનો ફોટો ઘરમાં હોય તેની પૂજા કરવામાં આવે. સાથે સાથે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે આની એક માળા કરવામાં આવે તો સારી સફળતા આમ તો નિયમિત રીતે થવી જોઈએ. કદાચ ન થાય તો દર શુક્રવારે પણ આ રીતે કરવાથી સફળતા પ્રાપ્ત થાય અને લગ્ન જીવનમાં જે પ્રતિકૂળતાઓ દેખાતી હોય સારા મુહૂર્ત જોવાય અને કામકાજ આગળ વધે. બીજી વસ્તુ છે કુંભ રાશિનો શનિ બેઠેલો છે બારમા સ્થાનમાં. મકર રાશિમાં અત્યારે ગોચરમાં પરિભ્રમણ ચાલી રહ્યું હોવાના કારણે ગોચરનો અને જન્મનો શનિ દ્વિવિધ દ્વાદશક યોગ બનાવી રહ્યો હોવાના કારણે પણ લગ્ન યોગમાં વિલંબની સંભાવનાઓ દેખાય છે. ચંદ્ર રાહુ સાથે બેઠેલા છે આઠમા સ્થાનની અંદર, તો દાંપત્યમાં જેને કહેવાય ને કે દીકરીનું સાસરું પક્ષ એ આઠમા સ્થાનથી જોવાતું હોય છે અને એમાં રાહુ અને ચંદ્ર છે, કદાચ જો યોગ્ય લાગતું હોય તેના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવામાં આવે તો પણ વધારે સારી સફળતા મળે. નાની પનોતીનો કાળ પણ ચાલી રહ્યો છે તો એ સમય પણ થોડું ધ્યાનમાં રાખવું રહ્યું. મિથુન રાશિનો મંગળ કોઈ પણ પ્રકારની જોબ ચાહે સરકારી હોય ચાહે પ્રાઇવેટ હોય આગામી વર્ષ એટલે કે 2022 ની અંદર સારી સફળતાના ચિહ્નો દેખાઈ રહ્યા છે તો આ પ્રમાણે પ્રયત્ન કરવાથી લાભ થશે. જય ગણેશ. બીજા એક દર્શક મિત્ર છે રાણીપ થી કિશોરભાઈ. જી હલો કિશોરભાઈ. હા જય ગણેશ. જય ગણેશ. હા મારે છોકરા વિશે પૂછવું હતું. જન્મ તારીખ 10/7/1995. 10/7/1995. 1995. હા બરાબર. રાતે 11 થી 12 ની વચ્ચે. બરાબર. હવે એને અભ્યાસમાં મિકેનિકલ એન્જિનિયર પૂરું કર્યું છે. હવે એની સરકારી નોકરી માટેની કેવું છે અને લગ્ન વિશે કેવું છે? તમે શું કરો છો? મારે પ્રાઇવેટ જોબ છે. તમારી પ્રાઇવેટ જોબ છે. હવે એને પોતે મિકેનિકલ એન્જિનિયર મતલબ કે વૃશ્ચિકનો સ્વામી મંગળ છે, મતલબ એનો અભ્યાસ એને ખૂબ જ સારો લાભ કરાવડાવે એ તો સ્વાભાવિક છે. હવે 26મું વર્ષ એનું ચાલુ છે, ગવર્મેન્ટ જોબ માટે આ પ્રયત્ન કરી રહ્યા છો એ પણ અનુકૂળ છે. શું કામ કે શુક્ર, સૂર્ય અને બુધ પણ કુંડળીની અંદર ચોથા સ્થાનમાં બેઠેલા છે એટલે જોબ તો સારી અપાવે. હવે ગવર્મેન્ટ અપાવે પ્રાઇવેટ અપાવે એ નથી કહેતા આપણે, પણ સારી સેલેરી મળે, સારું સુખ મળે આવા તો એના યોગ છે. ભણતર દ્વારા સુખ મળે એ પણ એના યોગ છે. હવે રાહુ બેઠેલો છે આઠમા સ્થાનમાં, તો કોનું પૂજન કરવાથી વધારે સારી સફળતા મળે? તો પિતૃઓનું પૂજન કરવાથી સારી સફળતા મળે. દર બુધવારના દિવસે પિતૃઓનું સ્મરણ કરી યથાશક્તિ દૂધ બિસ્કિટ સાથે જો કૂતરાને ખવડાવવા પીવડાવવામાં આવે તો કદાચ થોડી વધારે સફળતા મળે. ચંદ્ર ધન રાશિનો છે, નજીકના સમયમાં સારી સફળતાના યોગ ચિહ્નો બની રહ્યા છે. 2022ના માર્ચ મહિના પહેલા કદાચ કોઈ સારા પરિણામ મળે તેવી પણ શક્યતાઓ દેખાય છે. સૂર્ય શુક્ર અને બુધ છે, મતલબ કે એની કુંડળી ખૂબ જ સારી છે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમની આ સફર યથાવત રહેશે, રોકાઈએ નાનકડા વિરામ માટે. સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. માર્ગદર્શન આપી રહ્યા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો એ જણાવશો.
चंद्रमा आज नो जो छे ते मिथुन राशि थी बारमा स्थान में होवाना कारणे मिथुन राशि जेना अक्षर क छे अने घ छे वा जातकों माटे आज थोड़ी मानसिक बेचैनी नो अनुभव थाय तेवा योग बनी रह्या छे। कोई पण प्रकारनो रोकाण करवानो होय आजनो दिवस सारो नथी, समय थोड़ोक सारो चाली रह्यो नथी, साचवीने कामकाज करजो। जीवन साथीनो एक सारो सहयोग आजना दिवस माटे मळी रहेशे, अथवा जेनी साथे कामकाज करवानो होय एवा मित्र वर्गथी पण आजे सारो लाभ थशे। एकंदरे आजनो दिवस आ प्रमाणे रहेशे, पण मेहनतना प्रमाणमां जे फळनी इच्छा राखी रह्या छो ए प्रमाणे कदाच थोड़ू फळ ओछू मळे, बपोर पछी सारा कामनी संभावनाओ थोड़ी प्रबळ बनी रही छे। कर्क राशिनी वात करीए तो ड अने ह अक्षरवाळा जातको ए कर्क राशिना जातको छे। કોઈપણ કામકાજ, ખાસ કરી કોઈ વિકાસ થવાનો હોય, કોઈ આગળ વધવાનો હોય, કોઈ સારી પ્રેરણા લેવાની હોય, અથવા તો કોઈ કામમાં આગળ વધવાનું હોય, તો આજના દિવસ માટે આ પ્રમાણે તમારા માટે દિવસ સારો છે। અને એના માટે કોઈપણ નજીકના સંબંધીઓનો, કોઈપણ નજીકના સહયોગીઓનો, મિત્રોનો સહકાર આજના દિવસ માટે તમારો ખૂબ જરૂરી બનશે, કારણ કે એ તમને સારો લાભ કરાવડાવશે। ધંધાની અંદર પણ આવકના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે। જે કંઈ કાર્ય કરશો એમાં સારી સફળતા મળે એવા ચિહ્નો દેખાઈ રહ્યા છે કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે ગ્રહબળના આધારે। જય ગણેશ। દર્શક મિત્રોને સાંભળી લઈએ, રાજકોટથી જોડાઈ ગયા છે મીતાબેન જી। હલો જી, હા જય ગણેશ। જય ગણેશ। મારે મારા મિસ્ટરને મકાન વિશે પૂછવાનું છે। જન્મ તારીખ, સમય અને જન્મ સ્થળ જેના નામે મકાન હોય તેનું। હા, 22/12/73 સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્ર તો એમ કે છે કે દક્ષિણ દિશાનો દરવાજો હોય ત્યારે એ મકાન ફળતું નથી, પણ ક્યારેક ક્યારેક કોઈને ફળે પણ છે। પણ આપની કુંડળી પ્રમાણે દક્ષિણનો દ્વારકા વૃશ્ચિક રાશિમાં ચંદ્ર બુધ સાથે જોડાયેલો છે, તો દક્ષિણની દિશા આપણે કદાચ ન ફળે એ સ્વાભાવિક છે। પણ કાં તો એને વેચવું પડે, અથવા તો દક્ષિણ દિશાના દરવાજાની બહારના ભાગમાં પંચમુખી હનુમાનજી મહારાજનું એક ચિત્ર લગાવવામાં આવે। સવાર સાંજ જે આપણે ઘરની અંદર પ્રવેશ કરીએ ત્યારે, ઘરની બહાર જ્યારે નીકળીએ ત્યારે અહીંયા એનું દર્શન કરવામાં આવે। પંચમુખી હનુમાનજી મહારાજનું બહુ વિશેષ મહત્વ આપણા પુરાણમાં બતાવવામાં આવેલું છે। અહિરાવણને જ્યારે મારવાની વાત હતી ત્યારે એક જ હવાની ફૂંકથી 5 દીવાઓ ઓલવાય એ જ માણસ અહિરાવણને મારી શકે આવું એક એને વરદાન હતું। અને આવા સમયે ભગવાન હનુમાનજી મહારાજે 5 મુખ બનાવી અને આ દીવાઓને ઓલવી નાખેલા અને એના કારણે અહિરાવણ મરાયો। ત્યારથી માંડી આજ સુધી આ રીતે દક્ષિણના કોઈપણ દરવાજામાં હનુમાનજી મહારાજનું ચિત્ર લગાવવામાં આવે તો દક્ષિણના દ્વારના દોષ દૂર થાય છે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી રહી। પવિત્રતા માટે દરરોજ સવારમાં જ્યારે આપણે કોઈપણ વ્યક્તિ ઘરમાં જે વહેલો ઉઠે એ પહેલા જ દરવાજો જે ખોલે ત્યાં નુબ્જ પાણી એટલે આમ સીધો હાથ રાખી અને ત્યાં થોડું પાણી દરવાજાના ભાગની અંદર છાંટી દે તો પણ એમ કહેવા જાય કે નેગેટિવ એનર્જી જે પ્રવેશ કરતી હોય એ બંધ થઈ જાય અને એના કારણે સારી સફળતા મળે। આમ તો એમ કહેવાય કે કદાચ મકાન વેચી મારો તો વાંધો નહીં, બીજું સારું મકાન પણ મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે, પણ જ્યાં સુધી ન વેચાય ત્યાં સુધી આ પ્રમાણે કરતા રહેજો। જય ગણેશ। બીજો એક દર્શક મિત્ર છે હસમુખભાઈ રાજકોટથી જી। જય ગણેશ મહેન્દ્રભાઈ। જય ગણેશ। તારીખ છે 9/6/70 અને આપણે દુકાનનો બનાવી છે ટૂલ્સ ની અને મકાનનો યોગ છે ખરો? સમય બપોરના 12:15 રાજકોટ, 12:15 રાજકોટ। હવે શું તમે કહો છો પ્રશ્નમાં? દુકાન નવી ચાલુ કરી છે ટૂલ્સ ની અને મકાનનો યોગ છે। જે આપણે વાત કરી રહ્યા છીએ કે નવા વ્યવસાયની શરૂઆત, નવી દુકાન ચાલુ કરવી છે, તો વૃષભ રાશિમાં સૂર્ય સાથે બુધ જોડાયેલો હોવાના કારણે જૂનથી શરૂ કરો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 8 મહિના દરમિયાન કદાચ એવું તમને લાગે કે જે પ્રમાણે આપણને સફળતા જોઈએ એ પ્રમાણે નથી મળતી, તો ચિંતા ન કરતા, કારણ કે આ જે વાવેલું છે ઉગશે તમારું 2022 માર્ચ મહિના પછી। સૂર્ય ઉપર અત્યારે રાહુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, દસમું સ્થાન આજીવિકાનું સ્થાન છે, કર્મનું સ્થાન છે, ધંધાનું સ્થાન છે, તો ધંધાની અંદર થોડી બરકત અત્યારે ઓછી દેખાય પણ લાભ કરાવડાવશે, પણ એના માટે થોડીક રાહ જોવી પડશે। આમ તો એમ કહેવાય છે કે 1000 દિવસ ગાદી તપે પછી જ એમાં ધંધો સફળ થાય, આવું આપણે ગઈડિયાઓ કહે છે, પણ છતાં તમારા માટે તો 8 મહિનાનો ગાળો છે, થોડુંક સાચવીને કામકાજ કરવું રહ્યું। મકાન નવું લેવાનું હોય તો વૃશ્ચિકાધિપતિ ભોમ જે 4th સ્થાનનો માલિક છે એ મંગળ છે, મંગળ શુક્ર સાથે યુતિમાં છે, તો આ સમય દરમિયાન મકાનમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું હોય તમારા માટે સમય સારો છે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો એ જણાવશો? સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર વાળા જાતકો, સૂર્ય પ્રધાન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે ચાલો જોઈ લઈએ। તમારી આર્થિક સ્થિતિમાં આજના દિવસ માટે એક સારો સુધારો જોવા મળશે, પારિવારિક સંબંધોમાં પણ લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે,
संतान अने परिवार नो एक उत्तम सहयोग आज दिवस माटे मळशे, पण मित्रों साथे थोड़ो मतभेद रहे तेवी संभावनाओ देखाय छे। थोड़ुक सासवीने कामकाज करवू ए आपना माटे जरूरी बनशे। सूर्यनारायण ने जड़ चढ़ाव, गायत्री चालीसा नो पाठ करो, आ बधु तमारा माटे सरळता वधारे प्रदान करशे। कन्या राशि की बात करिए तो पोठो ने नो अक्षर छे कन्या राशि ना जातकों माटे आजनो दिवस। तमारा विरोधीओ कदाच तमने आजना दिवस माटे मानसिक रीते परेशान करी शके तेवी संभावनाओ देखाय छे। कामकाज में सामान्य वृद्धिना योग बनी रह्या छे। धर्म प्रत्येनी श्रद्धा में पण आजना दिवस माटे वधारो थाय। रोकायेला कामकाज में पण सारा प्रगतिना योग आजे कन्या राशिना जातकोने देखाई रह्या छे। आपणे घणी वखत आ वात करीए ने के भाई आ रीतनुं आ थवानी संभावनाओ छे, एमां खास करी कहीए के विरोधीओ द्वारा थोड़ी परेशानी रहेशे। એટલે ઘરવાળીની રાશિ જો કન્યા હોય તો પોતાના ઘરવાળાને હવારમાં જ કહી દો કે આજે હાથે આવજો, મારું મગજ ઠેકાણા નથી, કારણ કે તમારાથી મારે વિરોધની પરેશાની, આલો ઘરવાળાને વિરોધ પર વિરોધ વિરોધી સમજી જાય, પણ આવી મજાક પણ દંપત્ય જીવનમાં એક સારું ફળ આપતી હોય છે। બિલકુલ, એક દર્શક મિત્રને સાંભળી લઈએ, વિમળાબેન જોડાઈ ગયા છે અમદાવાદ થી। જી જય શ્રી ગણેશ। વિમળાબેન જય ગણેશ। હા જય ગણેશ, મારે મારા મિસ્ટર માટે પૂછ્યું છે, વિનોદભાઈ નામ છે એમનું। હા, એમને જન્મ તારીખ છે 1/1/76 અને 6:30 નો ટાઈમ છે। 6:30 બરાબર। એમના નોકરીમાં 12 મહિના થઈ ગયા, કઈ ઠેકાણું પડતું નથી। અત્યારે શું કરે છે ભાઈ? અત્યારે કઈ જ નથી, એક મહિનો ક્યાંક ભરી ના આવ્યા ને પછી કઈક એમ માટે કઈક ઠેકાણું જ નથી પડતું। મતલબ વિમસુત્તરી મહાદશાના આધારે જો જોવા જઈએ તો ગુરુ મહારાજની દશા 17/4/2024 સુધી ચાલે છે। ચંદ્રમાં વૃષભ રાશિનો મંગળ સાથે લાભસ્થાનમાં જોડાયેલો છે, એમાં મંગળ અધિશત્રુ બને છે। મીન રાશિમાં ગુરુ પાવરફુલ હોય છે, તો ગુરુ માટે એવું કહેવાય છે કે ગુરુ જ્યાં બેઠો હોય ત્યાં સ્થાનનો નાશ કરે, મતલબ ભાગ્યના પ્રબળત્વ આપવું જોઈએ એની જગ્યાએ ધીમી ગતિ આપે। ક્યાંક ને ક્યાંક અડચણો રહ્યા કરે, 5-7 વર્ષ સારું ચાલે પછી 1-2 વર્ષ ખરાબ થઈ જાય, પાછું 6 મહિના સારું ચાલે 2 મહિના પાછું ખરાબ થઈ જાય, આવું કન્ટિન્યુ જ રહ્યા કરે, એક સારી સફળતા ન અપાવી શકે, આવું કુંડળીની એક આપણને તાસીર બતાવે। તુલા રાશિમાં રાહુ પણ બેઠેલો છે, 4થા સ્થાનમાં સુખ ન લેવા દે, મહેનત વધારે કરાવડાવે, પરિણામ સારા ન અપાવે। વૃશ્ચિક રાશિમાં અધિશત્રુ બનેલો શુક્ર પણ 5મા સ્થાનમાં છે, સૂર્ય ધન રાશિનો છે એટલે સારામાં સારા પરિણામ અપાવે, પણ પાછો ખાડે બેઠેલો છે, તો આવા સમયે શું કરવું જેના કારણે પરિવારમાં સારો પ્રેમ જળવાઈ રહે, સારી સંપત્તિ પ્રાપ્ત થાય, સારું ધન મળે અને નોકરી સારી પ્રાપ્ત થાય, તો એના માટે મીનાધિપતિ ગુરુ અહીંયા પોતાના સ્થાનમાં બેઠેલો હોવા છતાંય ભાગ્યસ્થાનને રોધે છે, તો આવા સમયે ગુરુની ઉપાસના એને ખૂબ જ સારો લાભ કરાવડાવે। ગુરુવારના દિવસે એક નાનો ટૂંક કે ચણાનો લોટ હોય એમાં ગોળનું પાણી નાખીને એનો આપણે પુડલો બનાવીએ, રોટલી બનાવીએ, ઉમરા ઉપર ઉભા રહી અને 7 વખત માથા ઉપરથી ઉતારીએ। આપણે ઘણી વખત કહીએ ને માથા ઉપરથી 7 વાર શા માટે ઉતારવો જોઈએ, તો 7 શરીરમાં લેયર છે, 7 ચક્રો છે, એ 7 ચક્રોને સ્થિર કરવા માટે સારી સફળતા મળે। ત્યારબાદ 27 નક્ષત્ર છે, તો 27 ટુકડા એ રોટલીના કરવામાં આવે, અંદર દૂધ ઉમેર, કાકા ચંદ્ર બેઠેલો છે 12મા સ્થાનમાં, 11મા સ્થાનમાં અંદર દૂધ ઉમેરવામાં આવે અને ગાયને ખવડાવવામાં આવે તો સારી સફળતા એને પ્રાપ્ત થાય। ગુરુવારના દિવસે ક્યાંય નજીકમાં કીડિયાગૃહ પૂરવામાં આવે, પણ કીડિયાગૃહ પછી ધ્યાન રાખવાનું કે શું શું નાખવું, ચોખાનો લોટ હોય, સાથે સાથે બુરુ ખાંડ હોય, સાથે સાથે આપણે ટોપરાનું શીણ હોય, એ બધી વસ્તુ ભેગી કરી અને જો કીડિયાગૃહ પૂરવામાં આવે તો પછી સારી સફળતા અને નોકરીમાં સારી પ્રાપ્તિ ફળની થાય। જય ગણેશ। બીજા એક દર્શક મિત્ર છે કિરણબેન અમદાવાદથી। જી કિરણબેન જય ગણેશ। જય ગણેશ કિરણબેન। હા, મારે બેબીનો 18/1/99 છે જન્મ તારીખ, અને સવારે 5 વાગે છે અને અમદાવાદ છે, એને જોબ ક્યારે મળશે? એમએસસી આઈટી કર્યું છે। શું કર્યું છે? એમએસસી આઈટી કર્યું છે, હવે જોબની તૈયારીઓ માટે પ્રયત્ન કરી રહ્યા છે। 23મું વર્ષ ચાલે છે, તુલાનો મંગળ 12મા સ્થાનમાં છે, કર્ક રાશિ એટલે ભાગ્યસ્થાન, ભાગ્યસ્થાનનો સ્વામી ચંદ્ર શુક્ર સાથે જોડાયેલો છે, મતલબ નજીકના સમયમાં સારી સફળતાના ચિહ્નો કુંડળીના આધારે તો દેખાઈ રહ્યા છે। હવે મકર રાશિમાં ચંદ્ર છે, મતલબ કે પનોતી ચાલી રહી છે, તો પનોતીના કારણે કદાચ થોડો વિલંબ થાય, તો આવા સમયે પનોતીને લગતા દાન કરવામાં આવે, શનિને લગતા દાન કરવામાં આવે તો સારી સફળતા પ્રાપ્ત થાય। અમુક એવો વર્ગ છે જેને કંઈક સારું આપણે આપીએ, માનો કે લોખંડ આપીએ અથવા તો કોઈ કાળી વસ્તુનું ભેટ આપીએ તો પણ એને સફળતા સારી મળે। ચંદ્ર અને કેતુ સાથે જોડાયેલા છે, તો આ યોગને ગ્રહણ યોગ કહેવામાં આવે છે, સૂર્ય સાથે પણ કેતુ ગ્રહણ યોગ બનાવી રહ્યો છે, તો કદાચ સારી નોકરી માટે એક ઓપોર્ચ્યુનિટી મળતી હોય છતાં સફળતા ન મળતી હોય ત્યારે આ ગ્રહણ યોગની વિધિ પાઠાત્મક લઘુરુદ્ર સાથે જો કરાવડાવી લેવામાં આવે તો સારી સફળતા મળે। તુલા રાશિનો મંગળ 12મા સ્થાનમાં છે, એનો મતલબ કે ઉતાવળિયા કોઈ પણ પ્રકારના નિર્ણયો નુકસાન ન કરાવે, કાળજી રાખજો, દર મંગળવારે ભગવાન ગણપતિની પૂજા કહેજો, દીકરીને કરે, સફળતા અપાવશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો એ જણાવશો? ર અને તો અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે, તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
કોઈ પણ કામકાજ કરવાનો નવા કરારો કરવા છે, નવી વસ્તુ લેવી છે, નવી વસ્તુ ખરીદવી છે, નવા કામકાજ કરવા છે, ધનનું રોકાણ કરવું છે, તો આજના દિવસ માટે આ બધું કરતા પહેલા થોડું ધ્યાન રાખજો કે મને લાભ કરાવડાવશે કે નહીં, કારણ કે વ્યયની સંભાવનાઓ થોડી વધારે દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવવાનું રહેશે, મતલબ લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરવાનું રહ્યું. મહેનત કેટલી કરશો એના પ્રમાણમાં પાછું ફળ તો સારું દેખાઈ જ રહ્યું છે. તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કંઈક આવો બની રહ્યો છે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય જાતકો વૃશ્ચિકના જાતકો છે. કોઈ પણ કામ ખાસ કરી અને આકસ્મિક ધનલાભની વાત કરવાની હોય, શેર બજારની વાત કરવાની હોય, તો આજનો દિવસ કદાચ થોડોક સારો દેખાઈ રહ્યો છે. કુંડળીમાં ગ્રહો સારા હોય તો એ કામકાજ થોડો લાભ કરાવડાવશે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ વ્યવસાયમાં કોઈ નવા સારા કોન્ટ્રાક્ટ મળે, નવા વ્યક્તિઓની ઓળખાણ થાય, નવા કામકાજ કરવાનો મોકો મળે, થોડુંક કંઈક આગળ વધવાની ચેવલ થાય, તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સાથે સાથે જે લોકોને યાત્રા પ્રવાસથી કામકાજ કરવાના છે, તો એવા લોકો માટે પણ આજનો દિવસ આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. હા, પરિવારમાં થોડીક સમસ્યાઓ કદાચ રહેશે, તો એના માટે યોગ્ય સમયને ધ્યાનમાં રાખી અને ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરજો, તો આજનો દિવસ તમારા માટે વધારે સારો બની જશે. જય ગણેશ. એક દર્શક મિત્ર છે નવસારીથી, ગીતાબેન. જી હેલો. જી ગીતાબેન. હા ગીતાબેન નહીં, હું નીતાબેન બોલું. અચ્છા, કાંઈ વાંધો નહીં. હા, મારે મારા પતિ વિશે પૂછવું છે. હા હા હેલો. જન્મ તારીખ સમય સર. હા, મારે મારા પતિ વિશે પૂછવું છે. ટીવી માં જોઈને નહીં, ફોન માં વાત કરો. જન્મ તારીખ 5/7 72 છે. 72 કે 73? 72. 72. હા હા. સમય સવારે 9 વાગે છે. હા. અને એમનું જન્મ સ્થળ દ્વારકા જિલ્લાનું ભાણવર તાલુકાનું રૂપમવારા ગામ છે. બરાબર, શું પ્રશ્ન હતો ભાઈ નો? એના ધંધા વિશે મારે પૂછવું છે કે બોરવેલ નો ધંધો કરે છે, પણ એના બોરવેલ ના ધંધા માં બહુ આગળ નથી નીકળી. હવે સામાન્ય રીતે બોરવેલ નો ધંધો કરતા હોય ત્યારે ચંદ્ર કુંડલી માં પાવરફુલ જોઈએ, કારણ કે જળ તત્વ અધિષ્ઠિત અહીંયા ધંધો છે, તો મતલબ મેષ રાશિ નો ચંદ્રમાં બેઠેલો છે પોતે 10મા સ્થાન ની અંદર આજીવિકાના સ્થાનમાં. પણ અત્યારનો જે સમય વર્તમાનનો જે 2019 2020 2021 આ બધો સમય એવો છે કે જેમાં ધંધાની અંદર યોગ્ય આપણને વળતર ન મળે અથવા તો યોગ્ય કામકાજનો અભાવ હોય એના કારણે આવક પણ ઓછી થઈ જાય એવી શક્યતાઓ દેખાય છે. રાહુ બેઠેલો છે મકર રાશિમાં, એના ઉપરથી શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, અને એમાં પાછું આ તો ધંધો કેવો કરવાનો, કોઈના આધારે કોઈના ખેતરમાં બોર નાખવાનો હોય, કોઈની જગ્યાએ ક્યાંક બોરવેલ કરવાનો હોય અને આપણે ત્યાં જવાનું અને કામ કરવાનું, એના દ્વારા પૈસો કમાવાનો હોય, તો શનિ મહારાજ અહીંયા પ્રબળ હોવા છતાંય રાહુ સાથે જોડાયેલા હોવાના કારણે જેના દ્વારા કામ લેવાનું હોય, જે વ્યક્તિ આપણને કામ આપવાનો હોય, એવા વ્યક્તિઓ અત્યારે આપણને ન મળે જે આપણને સારું કામ આપી શકે, અને એના કારણે આપણી પ્રગતિ રૂધાય આવા યોગ કુંડળીમાં બનાવી રહ્યા છે. હવે શું કરવાથી થોડું ઘણું આપણને લાભ થાય, તો એના માટે તો બે વસ્તુ, શનિવાર અને બુધવાર. શનિવારના દિવસે અડદનું દાન આપવામાં આવે અને બુધવારના દિવસે સફેદ તલનું દાન આપવામાં આવે. 7/11 અથવા તો 21 આ પ્રમાણે દાન આપો તો સફળતા મળે. બીજી વસ્તુ, બુધ માટે પીપળાની પૂજા કરવામાં આવે, શનિ માટે પણ પીપળાની પૂજા કરવામાં આવે, પણ બુધવારના દિવસે જ્યારે પીપળાની પૂજા કરીએ ત્યારે સરસ્યાના તેલનો દીવો કરીએ શનિવારે, અને બુધવારના દિવસે જ્યારે પીપળાની પૂજા કરીએ ત્યારે તલના તેલનો દીવો કરીએ, પગે લાગીએ, તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ધંધાકીય બાબતમાં આગળ વધવા માટે થોડાક સમયની તો રાહ જોવી જ પડશે બેન. જય ગણેશ. બીજા એક દર્શક મિત્ર છે અમદાવાદથી, ભરતભાઈ. જી હા જી. હલો હલો ભરતભાઈ. જય ગણેશ. જય ગણેશ. હા હલો, સાંભળું છું. તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ બોલો. હા, મારા દીકરા વિશે પૂછ્યું છે અનિરુદ્ધસિંહ માટે. તમને આમ બોલતા ફાવે છે વ્યવસ્થિત રીતે, તો અમે સાંભળીએ કેવી રીતે? હાજી હાજી, બોલો બોલો. જય માતાજી. જય ગણેશ. તમે બોલ્યા, હવે કયો દીકરાનો જન્મ તારીખ? અનિરુદ્ધસિંહ માટે પૂછવું છે, મારા સન માટે. જન્મ તારીખ? દીકરા માટે. 14/1/1992. 14/1/1992. સમય? સવારે 9 વાગે. હા. જન્મ સ્થળ? સ્થળ કપડવંજ. કપડવંજ, બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? બસ બાબા વિશે પૂછવું છે, એને લગ્ન બાબતે, અને ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ બિઝનેસ કરે છે, તો એને કેવું રહેશે એમાં? સ્વતંત્ર વ્યવસાયની અંદર કન્યાધીપ બુધ કુંડળીની અંદર 12મા સ્થાનમાં સૂર્ય અને મંગળ સાથે જોડાયેલો છે, રાહુ પણ સાથે જોડાયેલો હોવાના કારણે ધંધામાં ધીમી ગતિએ સફળતા મળે. પ્રાઇવેટ ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યો છો તો ત્યાં જ એને વધારે અનુકૂળતા રહેશે. મકર રાશિનો શનિ દેહભાવમાં રહીએ 7મા સ્થાનમાં પૂર્ણ દ્રષ્ટિ કરે, લગ્ન યોગમાં વિલંબ દેખાતો હોય ત્યારે શનિની શાંતિ પૂજા ખાસ કરાવડાવી લેવાની રહેશે. સૂર્ય રાહુ સાથે 12મા સ્થાનમાં હોવાના કારણે ઘણી વખત ગાડી ગમે એવી સારી હોય પણ ટાયરમાં હવા ના હોય તો દબાય એટલે એનું એવરેજ પકડાય નહીં,
એ જ પ્રમાણે અહીંયા સૂર્ય અને રાહુ બારમા સ્થાનમાં પિતૃદોષના કારણે પ્રગતિ જે થવી જોઈએ, પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા કરાવડાવે, તો એના માટે પિતૃશાંતિની પૂજા, નારાયણ બલિ શ્રાદ્ધ અથવા તો જે કંઈ ત્રિપિંડિક અથવા તો જે કંઈ કરવું હોય તે કરાવડાવી શકાશે. તો એ કરવાથી એના ધંધાની અંદર સારી સફળતા મળે. બુધનું એક સારું રત્ન પહેરાવવામાં આવે, પાનું જેને કહીએ આપણે, સોનામાં અથવા પંચધાતુમાં મીટી બનાવી જમણા હાથની છેલ્લી એટલે ટચની આંગળીમાં પહેરાવવામાં આવે. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવામાં આવે, બુધવારે એકટાણું કરવામાં આવે, સાયંકાળે એકટાણું છોડતી વખતે મગનું ભોજન કરવામાં આવે. આ બધું કરે તો એના કામમાં આગળ વધી શકશે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્યારે પણ તમે કોલ કરો છો, તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવવા ઈચ્છો છો, ત્યારે જન્મ તારીખ, સમય, સ્થળ અને જે તે વ્યક્તિનું નામ લઈને પૂછશો તો તમને પણ નિરાકરણ મેળવવામાં અને મહારાજને નિરાકરણ આપવામાં જે કન્વીનિયન્સ રહેશે. આ સાથે જ રોકાઈ બ્રેક માટે. આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. માર્ગદર્શન આપી રહ્યા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો એ જણાવશો. ધનરાશિની વાત કરીએ તો ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિ વાળા જાતકોને ધંધાકીય બાબતોમાં કોઈ નવી સારી તક મળે એવી સંભાવનાઓ દેખાય છે. કામકાજમાં કદાચ ફાંટા વધી જાય અને એના કારણે સારી સફળતાના ચિહ્નો પ્રબળ બને તેવા યોગ બની રહ્યા છે. એનો મતલબ એવો થાય કે આજનો સમય અને આજનો દિવસ આપના માટે અનુકૂળ છે. યોગ્ય સમયે યોગ્ય કામકાજ કરી લે એની મજા છે. સારા કામકાજની કદર પણ થાય, પણ સાથે સાથે ઓપોઝિશન, શત્રુપક્ષ હોય, આપણો પ્રતિસ્પર્ધી હોય, એના દ્વારા થોડીક કાળજી રાખવી એ પણ ધનરાશિના જાતકોને આજના દિવસ માટે જરૂરી છે. મકર રાશિ, ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે, એવા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, ચાલો એ પણ જોઈ લઈએ. તમારા પ્રેમ પ્રસંગોમાં આજના દિવસ માટે ઉત્સાહમાં વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ઘર, મકાન, મિલકત, કોઈ પણ ખરીદવાનું હોય, કોઈ વિચાર કરવાનો હોય, આગળ વધવાનું હોય તો સારી સફળતાના ચિહ્નો દેખાશે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડોક વધારો થઈ શકે આવી પણ સંભાવનાઓ છે, પણ છતાંય અવરોધ ગમે એટલા રહેશે, સફળતા તમને મળશે. જય ગણેશ. એક દર્શક મિત્ર છે જાનકીબેન અમદાવાદથી. જી હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જાનકીબેન. હા, મારા બાબા ની બેબી નું. બાબા ની બેબી નું પૂછવાનું છે. 4/3/2006. 4/3/2006 સમય. સમય 6:30 વાગે. બરોબર. જન્મ સ્થળ. સ્થળ અમદાવાદ. હા, શું પૂછવું તું? એ એસએસસી માં પાસ થઈ છે, હવે સાયન્સ લે કે કોમર્સ લે, અને એનો મન ચંચળ બહુ છે, શું કરે, એના ગ્રહ કેવા. એસએસસી માં પાસ થઈ કે ઉપર ચડાઈ? એ ઉપર ચડાઈ છે. તો કેવું ભણતર, કેવું કેવું 9મા 10મા માં એનું? એમ નહીં, આ તો 10મા તો આ બધાને લીધી નથી ને પરીક્ષા. એમ નહીં છતાંય એને આપણને ખબર તો પડે ને કે આને આમાં વધારે આ કામમાં આગળ વધી શકશે એવું તો એને પોતાનું હોય ને પાછું. એટલે એ દ્વિધામાં છે કે શું લે, સાયન્સ લે કે કોમર્સ લે. બરાબર છે. મીનાધિપતિ ગુરુ ગુરુ કુંડળીની અંદર 4થા સ્થાનની અંદર બેઠેલો છે. હવે વૃશ્ચિકાધિપતિ બહુ વિદ્યાનો જે સ્વામી છે એ મંગળ છે. મંગળ અધિશત્રુ બની અને બેઠેલો છે વૃષભ રાશિમાં લાભસ્થાની અંદર. કન્ફ્યુઝન તો દરેકને, ખાસ કરી બાળકો માટે આ વસ્તુ રહેતી જ હોય છે કે ભાઈ કયા ક્ષેત્રમાં એ નિષ્ણાત થશે. હવે અહીં પણ અભ્યાસની અંદર વિશેષ ઘણા બધા ફાંટાઓ આપણને જોવા મળે છે, અને ગ્રહોના આધારે કદાચ આપણે જો ધ્યાનમાં રાખીએ કે અત્યારે 11 અને 12 કરવાનું હોય ત્યારે વિષય પસંદગીમાં પણ આપણે જોઈએ છીએ કે 12મા ધોરણ પછી વિદ્યાર્થી શેમાં આગળ વધશે. તો અહીંયા તો મારે ખાલી એટલું કહેવું છે કે મંગળ હોવાના કારણે કદાચ એ કોમર્સ લે અથવા તો ગાણિતિક જેને કહી શકાય આવી બાબતોમાં આગળ વધી શકે છે, અથવા મેનેજમેન્ટના કોઈ આગળ જતા એમબીએ જેવું કંઈ કરવાનું હોય અને એના માટે અભ્યાસક્રમમાં અત્યારથી એ તૈયારી કરવાની હોય તો આવી બાબતોમાં પણ સફળતા મળે. પણ છતાંય વૃષભ રાશિનો મંગળ એકાદશ સ્થાનમાં બેઠેલો છે, જેની 5મી પૂર્ણ દ્રષ્ટિ પોતાના સ્થાન ઉપર પડી રહી છે. અભ્યાસમાં સફળતા તો મળશે, પણ યોગ્ય માર્ગદર્શન અને શાંતિથી વ્યક્તિગત કુંડળી બતાવવાથી જ પણ સારી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો એ જણાવશો. કુંભ રાશિ એટલે ઘ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિ વાળા જાતકોને આજના દિવસ માટે દિવસ થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. ખાસ કરી અને લેવડ દેવડની અંદર કાળજી રાખવી પડશે, ધોકાગાડીથી બચવાનું રહેશે આજના દિવસ માટે. જીવનસાથી, પ્રેમીજન અથવા જેને વધારે પ્રેમ કરતા હોય એના દ્વારા ઓછો સહયોગ આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને કામકાજમાં ખૂબ જ સારી તકો મળે એ પણ સારી વાત છે. જૂની સમસ્યાઓમાં એક સારું સમાધાન મળે એ પણ સારા યોગ બની રહ્યા છે. એકંદરે કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આ પ્રમાણેનો રહેશે. મીન રાશિ, દો ચો જ અને થો અક્ષરવાળા જાતકો એ મીન રાશિના જાતકો છે. થોડીક માનસિક અશાંતિ જે ભૂતકાળમાં અનુભવતા હતા આજના દિવસ માટે થોડી શાંતિનો અનુભવ થશે. પરિવારથી કદાચ દૂર રહેવાના યોગ બની રહ્યા છે. પરિવારની દૂરી આજના દિવસ માટે બની શકે છે, પણ અકારણ ક્રોધ ગુસ્સા ઉપર આજના દિવસ માટે થોડો કાબુ રાખવો પડશે. ધન પ્રાપ્તિના ઉત્તમ અવસર આજના દિવસ માટે મળે તેવી પણ સંભાવનાઓ દેખાય છે. જય ગણેશ.
આજના દિવસમાં શું કરવું જોઈએ, શું ન કરવું, કયા મંત્રનો જાપ કરો અને ખાસ કરીને શાનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, જાણીશું એક વિરામ બાદ. રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ, માર્ગદર્શન આપી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે આજના દિવસમાં શું કરવું જોઈએ, શું ન કરવું, કયા મંત્રનો જાપ કરવો અને શાનું દાન કરવું? આજના દિવસ માટે ગાવો મમાગ્રત સંતુ, ગાવો મે સંતુ પુષ્ટત, ગાવો મે હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. ગાયની સેવા કરવી જોઈએ. તો ગાયની સેવા કરતી વખતે શું કરવું જોઈએ? તો આજના દિવસ માટે બુધવાર છે, મતલબ કે રોટલીના અંદર પાલક નાખી અને જો ગાયને ખવડાવવામાં આવે તો લીલી વસ્તુનું દાન પણ થઈ ગયું, ગાયના મુખે કોળિયો પણ ગયો. તો આ પ્રમાણે કરવાથી સારા લાભની સફળતા મળે. હવે ખાસ કરી આજનો દિવસ એવો છે કે ઘરની કોઈ પણ સ્ત્રી વર્ગ હોય, નાની દીકરી હોય, બહેન હોય, માતા હોય, ફોઈ હોય, કોઈ પણ હોય, તો આજના દિવસ માટે કટુ વચનોથી એને દુઃખી ન કરવી એ આજના દિવસ માટે ખૂબ જરૂરી બનશે. આજનો મંત્ર રીમ રાજ રાજેશ્વરીય નમઃ, કુળદેવીનો આ મંત્ર છે. આજનો આ મંત્ર કરવાથી ખૂબ જ સારો લાભ થાય. સાથે સાથે શું દાન કરવું જોઈએ? તો કે નાના બાળકોને આજના દિવસ માટે ભોજન કરાવવામાં આવે તો સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને અને આપણું મન પણ સંતોષ પામે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જો આપ પણ મહેન્દ્રભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરવા ઈચ્છતા હો તો તેમનું સરનામું નોંધી લેશો. આપનો દિવસ શુભમય નીવડે તેવી શુભકામના સાથે જય ગણેશ.